હવે વાત કરીએ ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિની. અરવલ્લીની ગિરિમાળામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપન થયું છે. 8 દિવસથી આ મેળો ચાલતો હતો ત્યારે અત્યાર સુધીમાં કુલ મળીને માઈ ભક્તોએ 16 લાખ જેટલા ભક્તોએ આ દર્શનનો લાભ લીધો છે, ધન્યતા અનુભવી છે. અંબાજીમાં એવા અનેક લોકો છે, લાખો લોકો છે કે જે પદયાત્રા કરીને મા અંબાના ચરણે તેમણે શીશ ઝુકાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે અંબાજીનું સવિશેષ મહત્વ છે ને તેમાં પણ જ્યારે ભાદરવી પૂનમ હોય ત્યારે સૌથી વિશેષ મહત્વ જોવા મળતું હોય છે. ત્યારે શું મહત્વ છે, કેમ ભક્તો દૂર દૂરથી આવે છે, આવો જોઈએ. માના ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા માં અંબાના દર્શન. નવરાત્રિમાં ઘરે પધારવા માને અપાયું નોતરું. બનાસકાંઠા જિલ્લામાં આવેલું યાત્રાધામ અંબાજી, જ્યાં 7 દિવસના ભાદરવી પૂનમના મેળાનું સમાપન થયું. આદ્યશક્તિમાં અંબાના ધામમાં ભાદરવી પૂનમના મેળાનું અનોખું મહત્વ છે. 7 દિવસના આ મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. શ્રદ્ધાળુઓ પગે ચાલીને માના ધામ સુધી પહોંચે છે અને માના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ 7 દિવસ દરમિયાન અંબાજી જતા રસ્તા ઉપર માં અંબાનું નાદ ગુંજી ઉઠે છે અને રસ્તાઓ પણ અંબામય બની જાય છે. તો પદયાત્રીઓની સેવા માટે રસ્તા ઉપર અનેક સેવા કેમ્પો ઊભા કરવામાં આવે છે. માય ભક્તોની સેવા એ માની સેવા સમાન જ છે એ ભાવથી અનેક લોકો પોતાના સેવા કેમ્પ ખોલીને પગે ચાલીને આવતા માય ભક્તોને ચા, નાસ્તો અને ભોજન કરાવે છે. તો કેટલાક સેવા કેમ્પોમાં સુવાની તેમજ દવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. લોકો રસ્તા પર માં અંબાનો જય જયકાર બોલાવતા અંબાજી તરફ આગળ વધે છે અને માના દર્શન કરીને ઘરે પરત ફરે છે. આ ઉપરાંત અહીં પદયાત્રીઓની સાથે સાથે બસમાં અને અનેક ખાનગી વાહનો મારફતે પણ લોકો માં અંબાના દર્શને પહોંચે છે. આ મેળા દરમિયાન ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસોની પણ સગવડ કરવામાં આવે છે. એ સિવાય અનેક ખાનગી વાહનો પણ યાત્રાળુઓ માટે દોડે છે. અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમનો મેળો ગુજરાતમાં યોજાતા સૌથી મોટા મેળાઓ પૈકીનો એક મેળો છે. ઇતિહાસ મુજબ વર્ષ 1852માં બનાસકાંઠાના એક રાજાને ત્યાં શેર માટીની ખોટ હતી અને તેથી તેણે અંબાજી જવાની માનતા રાખી. આ માનતા રાખ્યા બાદ તેના ઘરે પુત્રનો જન્મ થયો, જે બાદ માનતા પૂરી કરવા રાજા 51 બ્રાહ્મણો સાથે ચાલતા ચાલતા અંબાજી પહોંચ્યો અને અંબાજી જઈને બ્રાહ્મણોને પ્રેમથી જમાડ્યા. ત્યારથી અંબાજી ચાલતા જવાની શરૂઆત થઈ હોવાનું મનાઈ રહ્યું છે અને આજે લાખો શ્રદ્ધાળુઓ ચાલીને અંબાજી જાય છે. તો ભાદરવી પૂનમના મહત્વ વિશે વાત કરીએ તો પૂનમ બાદ 15 દિવસ પછી આસો નવરાત્રિની શરૂઆત થાય છે. ત્યારે આ નવરાત્રિ પહેલાં ભાવિક ભક્તો માતાના સ્થાનકે આવીને માં જગદંબાને નવરાત્રિમાં પોતાના ગામ, ઘરે કે મહોલ્લામાં પધરામણી કરવા આમંત્રણ આપવા આવે છે. કેટલાક શ્રદ્ધાળુઓ ગબ્બર પરના ગોખની અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ પણ લઈ જાય છે. તો કેટલાક શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરના શિખર પર ચઢાવેલી ધજાને પણ પોતાને ત્યાં લઈ જાય છે. ભાદરવી પૂનમના દિવસે ભરાતો મેળો અંબાજી શક્તિપીઠનો મોટામાં મોટો મેળો છે. પૂનમના એક અઠવાડિયા પહેલાંથી ભાવિક ભક્તોનો ધસારો શરૂ થઈ જાય છે. આ દિવસો દરમિયાન મંદિરને વિશેષ રીતે ઝગમગતી રોશનીથી સજાવવામાં આવે છે. મંદિર પરિસરમાં પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે. દૂર દૂરથી ચાલીને આવ્યા હોવા છતાં આ શ્રદ્ધાળુઓના ચહેરા પર થાક કરતા માતાના દર્શનની તાલાવેલી વધુ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.